नमस्कार रप्ता न्यूज ब्रेटिन में आपनु हार्दिक स्वागत छे। हुं छुं જીનલ આપની સાથે। તવે જોઈએ સમાચાર વિસ્તાર થી। પાવી જીતપુર પોલીસ સ્ટેશન માં નોંધાયેલ સાયબર ક્રાઇમ અંગેના ગુનાના કામના આરોપીને ત્રિપુરા રાજ્યના અગરતલા થી ઝડપી પાડતી છોટા ઉદેપુર LCB પોલીસ। તો આવો જોઈએ અમારી બ્યુરો ઓફિસ નો એક રિપોર્ટ। આજના ટેકનિકલ યુગમાં સાયબર ફ્રોડ થવાના બનાવો દિવસે ને દિવસે વધવા પામેલ છે, જે સંબંધે જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડા જેતપુર પાવી શાખાના ખાતાધારકના બેંક ખાતામાંથી 2,27,698 રૂપિયા ફરિયાદીની જાણ બહાર કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ઉપાડી લેવામાં આવેલ, જે સંબંધે જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ, જેથી આવા પ્રકારના ગુનાઓ બનતા અટકે અને ગુનો કરનાર ઇસમોની પોલીસ અટકાયત કરે તે હેતુથી શ્રી MS ભરાડા ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા નાઓ શ્રી ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જિલ્લાના થાણા અમલદાર શ્રીઓ તથા LCB સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓને જરૂરી તકેદારી રાખવા તેમજ સાયબર ક્રાઇમ આચરતા ગુનેગારોને ઝડપી પાડવા જરૂરી સૂચના અને માર્ગદર્શનો આપેલ, જે સંબંધે જેતપુર પાવી પોલીસ સ્ટેશન ખાતે સાયબર ક્રાઇમ સંબંધિત નોંધાયેલ ગુનાની તપાસ શ્રી HH રાઉલજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર LCB નાઓને સોંપવામાં આવેલ। શ્રી HH રાઉલજી દ્વારા સદર ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ અને ટેકનિકલ ટીમની મદદથી ફરિયાદીના ખાતામાંથી જે ખાતામાં રૂપિયા ગયા છે તે અંગે વિગતવારની માહિતી કઢાવતા આરોપીની બેંક એકાઉન્ટ ચેન્નઈમાં હોવાનું જાણવા મળેલ અને આરોપી પોતે ત્રિપુરા રાજ્યના અગરતલાની રહેવાસી હોવાનું જાણવા મળેલ, જેથી LCB ટીમ તથા શ્રી KA ડાભી પોલીસ ઇન્સ્પેક્ટર મહિલા પોલીસ સ્ટેશનના ત્રિપુરા રાજ્યના અગરતલા ખાતે મુલકી આપી આરોપી અંગે માહિતી એકત્રિત કરી સ્થાનિક પોલીસની મદદથી LCB દ્વારા આરોપીને ઝડપી પાડી છોટાઉદેપુર ખાતે લાવી જેતપુર પાવી ખાતે નોંધાયેલ સાયબર ક્રાઇમ અંગેના ગુનામાં અટકાયત કરવામાં આવેલ। આમ 4,000 કિલોમીટર દૂર રહેતી આરોપીને છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડી ગુના સંબંધે પૂછપરછ કરી ફ્રોડ થયેલ રૂપિયા ક્યાં છે અને આ ફ્રોડ કરવામાં અન્ય બીજા કેટલા સહ આરોપીની સળવણી છે તે અંગેની આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે।